नमस्कार वडोदरा शहर में नव निर्माण पामनार श्रम अने रोजगार कचेरी नो लोकार्पण तेमज श्रमयोगी कल्याण बोर्ड में आजीविका मेळवनार 9000 जेटला लाभार्थी ने अंदाजित 2 करोड़ जेटली सहाय डीबीटी द्वारा मुख्यमंत्री ना हस्ते ऑनलाइन वीडियो कॉल कॉन्फ्रेंस द्वारा करवामां आवी हती। गुजरात श्रमयोगी कल्याण बोर्ड गुजरात सरकार ना श्रम अने रोजगार विभाग नी दक्षिण गुजरात विभाग नी वडोदरा शहर ना फतेहपुरा विस्तार में आवेली कामदार कल्याण बोर्ड नी कचेरी नवनिर्माण करवामां आवी हती। आज रोज राज्यना मुख्यमंत्री श्री विजयभाई रूपाणीना हस्ते तेनुं ई लोकार्पण करवामां आव्युं हतुं। तेमज गुजरात श्रमयोगी अने कल्याण बोर्डनी जे योजनाओ छे तेओमां आवता तमाम कारखानाओ संस्थाओ जेमां नौकरी करता श्रमजीवोने जुदा जुदा प्रकारनी अंदाजित 2 करोड़नी सहाय डायरेक्ट बैंक ट्रांसफर द्वारा मुख्यमंत्री विजयभाई रूपाणीना हस्ते करवामां आवी हती। आश्रे 9000 जेटला लाभार्थीओए आ लाभनुं वितरण करवामां आव्युं हतुं। आ प्रसंगे औद्योगिक क्षेत्रना जीआईडीसीना एसोसिएशनना प्रमुख दरेक संस्थाओ तेमज तमाम कंपनीओना प्रतिनिधिओ सहित श्रमयोगीओ अने तेमना आश्रितोने आमंत्रित करवामां आव्या हता। आ खास करीने चाली रहेली कोरोनामां महामारीने लईने सरकारनी COVID-19 गाइडलाइननुं पालन पण करवामां आव्युं हतुं। વડોદરાથી વિશાલ ઉત્તેકરની ખાસ રિપોર્ટ। ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ સરકારશ્રીનો એક અલગ વિભાગ છે, શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય, જેની આજે દક્ષિણ ગુજરાત વિભાગીય કચેરી નું ઇનોગ્રેશન માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તક આજે ઈ લોકાર્પણ થવા જઈ રહ્યું છે। કોરોનાની મહામારીના કારણે આજે મુખ્યમંત્રી સાહેબના હસ્તક ઈ લોકાર્પણ આપણે વિડીયો કોન્ફરન્સ દ્વારા આજે ઈ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, જેની અંદર આ બોર્ડની ગુજરાત શ્રમિક કલ્યાણ બોર્ડની જે પણ સ્કીમ્સ છે, જે પણ યોજનાઓ છે, એમના જે પણ કારખાનાઓમાં સંસ્થાઓમાં જે પણ નોકરી કરે છે એ લોકોને એવા કામદારોને અને એમના આશ્રિતોને આજે અલગ અલગ પ્રકારનું 2 કરોડની આસપાસનું સહાય આજે ડીબીટી દ્વારા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તક આજે કરવામાં આવશે। આશરે આજ રોજ 9000ની આસપાસ લાભાર્થીઓને લાભ મળવાનો છે। આજે આ સમારોહમાં ફર્સ્ટ ઓફ ઓલ જે પણ આજુબાજુ ઇન્ડસ્ટ્રીઝ જે ખરી એમના જીઆઈડીસી એસોસિએશનના દરેક પ્રેસિડેન્ટ્સને, દરેક સંસ્થાઓ, દરેક કંપનીઝના પ્રતિનિધિઓને તથા શ્રમયોગી અને તેમના આશ્રિતોને અમે અહીંયા આજે આમંત્રિત કર્યા છે। લાગે છે કે આપણે આયોજકમાં કંઈક સોશિયલ ડિસ્ટન્સને આ બધું ધ્યાન રાખવાનું ભૂલી ગયા? એકચ્યુઅલી મીન્સ સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જરૂરી છે અત્યારે કોરોના મહાકાળમાં, અને એનો સરકારશ્રી દ્વારા પૂરેપૂરો અમલ કરવાનું છે અને એ કરીશું અમે, એ અમે કટિબદ્ધ છીએ એના માટે સરકારશ્રી માટે। ધર્મેશ શાહ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, દક્ષિણ ગુજરાત વિભાગીય કચેરી।